સ્લીપ માં ઉભો રહીને હું ખાતરી કરવા માંગતો હતો કે મારાથી કેચ છૂટી ન જાય, કારણ કે તેનાથી મારી ટીમ સમગ્ર મેચ ગુમાવી શકે છે. તમારે પણ ધૂમ્રપાન કે તમાકુનું સેવન કરીને તમારું સ્વાસ્થ્ય લથડે નહીં તે માટે કાળજી રાખવી જોઈએ, જેનાથી તમે જીવન ગુમાવી શકો છો. તમાકુથી દૂર રહેવાની સમજ શક્તિ કેળવો. બરાડા ના પાડો. એ જો કોણ આવ્યું, અજો અજો. હે ભગવાન, મારાથી ચાવી સંતાડે છે. મને તો એ સમજાતું નથી કે મને એમનું બૈરું સમજે છે કે પાર્વતીયું. હે ભગવાન, કહું છું સાંભળો છો, નથી જોઈતી ચાવી. તમારી આ ચાવી મારે નથી જોઈતી. લેંગાના નાળામાં બાંધીને ખોસી રાખો. એમ તું જોઈ ગઈ? 30 વર્ષથી ઓળખું છું. કેટલા 30 વર્ષથી? નક્ષિક, તમે શું કરો છો એ બધી મને ખબર છે. આ ચા મૂકી છે, રૂપિયાની રાઈમાં ચા ઠંડી ના થાય એ જોજો. પીઓ ઠંડી. ભગવાન, અમે તો શું કરું. હે ભગવાન,
કેટલી ભોળી છે મારી બાયડી, એટલી પણ નથી ખબર કે રૂપિયાની ગરમીથી તો ચાપડ ગરમ થઈ જાય. અરે મક્ખી ચૂસ તો જૂના જમાનામાં હતા, હું તો મચ્છર ચૂસ છું, મચ્છર ચૂસ. હવે ન ડેન્ગ્યુ થાય, ન ચિકનગુનિયા થાય, કે ન મલેરિયા થાય, બધું હજમ થઈ જાય. આ કેવું માણસ છે! હે માતાજી, મને આવો પતિ આપ્યો તો ભલે આપ્યો, પણ બીજા કોઈને આવો પતિ આપવાની ભૂલ ના કરીશ માં. આહા, મજા પડી મજા! પતિ ચોર હોય તો ચાલે, કામ ચોર હોય તો ચાલે, પણ આવો મક્ખી ચૂસ, ચિંગુસ, ના ચાલે, ના ચાલે. ચલો કેસની કાર્યવાહી શરૂ કરો. શું કંકુડ જ ચાલુ કરે? આ દિયરોએ તમારા પર કેસ ઠોકી દીધો છે. મારા પર કેસ? શેનો કેસ? આ અદાલતની તોહીન છે. અદાલતની તોહીન છે કે એક આરોપી જજની ખુરશી પર બેસીને સવાલ જવાબ કઈ રીતે કરી શકે? સવાલ કર્યો છે, તારા પર દાદાગીરી નથી કરી. આપણે કરવી એ નથી હો ભાઈ, આપણે દાદાગીરી કરવાની નથી. ચૂપચાપ અપરાધીની જેમ આ કોઠરીમાં આવી જાવ. ચલો ધ્યાન ધ્યાન ધ્યાન. જાવ જાવ જાવ. હું કોઠરીમાં જાવ? હેંગ, શું જાવ? હું કોઠડીમાં જઈશ તો અહીં ઓર્ડર ઓર્ડર કોણ કરશે? જજ કોણ બનશે? જજ સાહેબ હાજર. તું જજ બનીશ? હું જજ બનીશ. એ ઘરમાં તો ઝાડુ મારી નથી શકતી, અને અહીંયા હથોડો મારીશ. મૂકી દો. ઉતારવું પડે. લે. અરે બંડી સાથે નહીં. લાવ મારી ઇજ્જત. એકલો કોટ લાવો, ત્યાં કોટડીમાં જઈને ઉભા રહો. કાર્યવાહી શરૂ કરો. આ ચિમનલાલ કોટડીમાં ઉભેલા ચિમનલાલ, જેને ચિંગુસ, એને ચિંગુસ કહેવો એ ચિંગુસ શબ્દનું અપમાન છે. આ મક્ખી ચૂસ માણસ છે. એ વકીલ, પર્સનલ પોલ ખોલ, કાર્યક્રમ બંધ કર, શરૂ કર. કરું કરું, બંધ કરું. હા તો મેડમ, કેસ શરૂ કરતા પહેલા મારે આપને કહેવાનું કે આ માસૂમ ચહેરાઓને જુઓ.
આ બધા જ આ ચિમનલાલનો શિકાર બનેલા છે. અરે ગામડાઓમાં લોકોએ ગાણા છોડી દીધા, પણ આ ચિમનલાલે કોઈના પાળા ન ભાડું છોડી દો. પેલા પાણી છોડે એમ ભાડું છોડી દો. અરે ભાડું છોડી દઉં ને તમને જાડા છૂટી જાય. એ આ ચાલ હું આ લોકોના બાપાની છે. આ ચાલ આ ચમનલાલ આકડિયા મૂછો વાળાની છે. સમજ્યો આરોપી, તમને પણ બોલવાનો મોકો મળશે. હે માંગ્યો છે? હે આ 30 વર્ષમાં તારી પાસે એક પણ મોકો માંગ્યો છે? આવી મોટી તમને પણ મોકો મળશે. જા સાહેબ, એને કહી દો કે બધી ઘરની વાતો એ ઘરમાં રાખે. ઓર્ડર ઓર્ડર. માનનીય જજ સાહેબ, આ દયા ધોબીની સામે જુઓ. લોકોના કપડા ધોઈ ધોઈને એ પોતે માણસ ધોવાઈ ગયો છે. આ ફિરોજ, ચાર છોકરાઓ છે, કઈ રીતે એનું પૂરું કરે છે તો એ જ જાણે. અરે છોકરાઓના કપડાના ઠેકાણા નથી, ખાવાના ઠેકાણા નથી તો એનું પૂરું કઈ રીતે કરશે? આ કાંતાભાઈ, દવાના ઠેકાણા નથી તો એ ભાડું ક્યાંથી આપશે? આ બધા જ આ ચિમનલાલનો ત્રાસનો શિકાર થઈ ચૂક્યા છે. પણ એક પૈસો પણ ભાડું નહીં આપે. એ બાવાજી નું ઠુલ્લું, મોટો ભાડું નહીં આપે. અરે ભાડું નહીં આપે ને તો બધાને નાકા કરી એમના કપડા વેચીને પણ ભાડું વસૂલ કરીશ. અને અહીંયા 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 વકીલ અહીંયા ઉતરી તો આ તારો મોબાઈલ, આ તારા ચશ્મો એ પણ વેચીને પણ ભાડું વસૂલ કરીશ. જોયું મેડમ, જોયું એની દાદાગીરી જોઈ. ઓર્ડર ઓર્ડર. જજ સાહેબ, અમારા પુરાણા ભગવાન જજ સાહેબ, આપ તો જગદીશ છો, આપ જે ન્યાય કરશો તે અમારે સૌને મંજૂર છે. મારી આ દલીલોને ધ્યાનમાં રાખી આપ જે કઈ ફેસલો કરશો તે અમને સૌને આ પરેશ પટેલ વકીલને મંજૂર છે. ચાલના રહીશોની ફરિયાદ અને પરેશ પટેલની દલીલોને ધ્યાનમાં રાખીને અદાલતે નિર્ણય લીધો છે કે આજથી આપણી ચાલમાં સરકારી કાયદો, રહેનું ઘર કોઈએ ભાડું આપવાનું નથી. આ જીત મારી નથી, તમારી છે. તમે બધા છો, તમે બધા ચિંતામાં, તમે બધા ચિંતામાં, તમે બધા ચિંતામાં. થેન્ક યુ, થેન્ક યુ. જીતી ગયો. મમ્મી મમ્મી, આ પપ્પાને શું થયું? તું જાને બેટા, જા ગભરાયા વગર જા. અને હા, એક ડોલ પાણી ભરી લાવ. જા. લાવ છું. મને ખબર છે કે અમને શું થયું છે. કોઈ દિવસ કોર્ટમાં પગતો મૂક્યો નથી અને સપનામાં જ કેસ જીતી જાય છે સાહેબ. મમ્મી લાવ લાવ. સુનામી 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 સુનામી. બસ બસ, હવે આ સુનામી નથી, આ તો ખાલી એક જ ડોલ પાણી છે અને એ પણ ચીમનભાઈની ચાલનું. હે નહીં. અરે ભગવાન, તું કેવી બહેની છે. કોઈને શાંતિથી સપનું તો જોવા દે. હું સપનામાં કેવો સરસ કેસ જીતી ગયો હતો. સપનામાં કેસ જીતવાથી આમ રૂપિયા તો નહીં આવે ને? અને રૂપિયા નહીં આવે તો આ ઘર ક્યાંથી ચાલશે અને જીવનભાઈના ભાડા ક્યાંથી ભરાશે? અરે બીજું તો છોડો, આ છોકરીની ફીના પૈસા ક્યાંથી આવશે? ભલું થજો મારા ભાઈઓનું કે મારી મદદ કરે છે. મારા બાપે તો હંસલો જાણીને લગ્ન કરાવ્યા હતા, પણ એમને શું ખબર કે વકીલના કોર્ટમાં કાળો કાગડો ભટકાશે. અને વળી પાછા કહે છે મારી છોકરીને હું વકીલ બનાવીશ. કાળી મજૂરી કરજે, કચરા પોતા કરજે, પટાવાળી બનજે, પણ વકીલ વકીલ તો બનવી જ નહીં. હા મમ્મી હા. અલા પરિયા, બા બહેરી બગડી, એની જિંદગી બગડી. આ રાજધાની એકવાર ચાલુ થઈ જાય તો અટકવાનું નામ નહીં છે. વકીલે પરિયા, દુનિયાની ગાડી રૂપિયાના ચક્કરડા પર ચાલે અને મારી ગાડી આ ચાલીના ભાડાના પેટ્રોલ પર ચાલે. સાચી વાત છે. પણ કાકા, આ કાકી તમારું પેટ્રોલ લઈને ક્યાં ચાલ્યા? જો આવો લે 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 લે.
ले 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 रोटी ले रोटी ले रोटी ले आ ले ले तू पर ले आ काम काम ले 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 उतरा ले रोक ले क्या कुछ करे जाए अरे भूखा गीना रोटला कुतरा ला मोड़ा मती रोटली छीन मिलो छो तो आ घी वाला रोटला तू कुतरा ने खवड़ावे नहीं चाले આ રોટલા હું દાડી કરાવીને આવીશ અને પછી મારી ચાની સાથે આને ખાઈ જા લઈ જા બચારા ભૂખ્યા છે અરે છોડ ખાઈ લે છે બીજે જા તું જાન દાન હા કેવો માણસ છે કૂતરાના મોઢામાંથી રોટલી છીનવી લે છે હા કૂતરા કરતા પણ જા એવો માણસ છે હે ભગવાન થોડી સદબુદ્ધિ આપ અમને કૂતરાના મોઢામાંથી રોટલી છીનવીને કહે છે કે ચા સાથે પીશ હે ભગવાન આટલો મક્ખી ચૂસ આટલો કંજૂસ આટલો મચ્છર ચૂસ માણસ જિંદગીમાં પહેલી વાર જોયો હે ભગવાન કૂતરાને રોટલી આપવા ગઈ હતી હે એટલું ન સમજતી કે રોટલીના લોટ માટે રૂપિયાની પોટલી કમાવી પડે પોતાને કમાવવું પડે તો ખબર પડે એકદમ સાચી વાત છે ચિમનભાઈ તમારી અને એટલે તો આ નારદિયો લગન નથી કરતો અને આ જુઓ અને આ ધોબી લગન કર્યા છે ત્યારથી ઇસ્ત્રી ઘસ 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 કરે છે હવે તો ઇસ્ત્રીમાંથી ઈ ઘસાઈ ગયો છે અને બાકી રહી ગયો ખાલી ઇસ્ત્રી એટલે તું કહેવા શું માંગે છે ટૂંક સમયમાં અમારે તમને દયા બેન કેવું પડશે એ નારાજ વિચાર કરીને બોલ ચાલ હવે મારી દાડી ઘસ દાડી આ આવો ઇસ્ત્રી ઘસ તેરી તો ખરાબ या अल्लाह तेरी रहमो करम से मेरे यहाँ पांच पांच औलादे तो हो गई लेकिन आज इसी औलाद की वजह से मैं सुकून से तेरी इबादत भी नहीं कर पा रहा हूँ मरगा क्या छे मरगो क्या छे मरगो क्या छे मरगो इन्हें तो आज हूँ कॉपी ने खाई जाई यहाँ छोकरा होने पर छोकरा होने बद्दा ने हूँ यतीम खाना मामू किया इस शोकी दो अरे क्या आई गई શોકીદુ તમારે જે કરવું હોય ને એ તમારા મરઘા સાથે કરજો મારા છોકરાઓનું તો નામ જ નહીં લેતા હું કહેતી હતી કે બે છોકરા તો બસ અને તમે શું કહેતા હતા બેગમ આ તો અલ્લાહની દેન છે થવા દો થવા દો હવે જોયો એકની પાસે ચડ્ડી નથી બીજાની પાસે બંડી નથી ત્રીજાની પાસે ચપ્પલ નથી ચોથાની પાસે ચોપડી નથી પાંચમું તો પોચું પડી ગયું અને છઠ્ઠું આવા માટે આવું છું કરી રહ્યું છે એટલે આ સાત પેદા કરીને સતોડ્યું રમવું છે હવે જો પછી તમે છોકરાનું નામ લીધું છે ને અને હવે તો મારે છોકરા જોઈતા જ નથી જો તમે બીજી વાર મને છોકરાનું કીધું છે ને તો દવાખાને જઈને સમજ્યા બેગમ હું જાઉં ક્યાં દવાખાને ના ના મસ્જિદે તો જાઓ અને સાંભળો દુઆમાં યાદ રાખજો આ દવા ચાલીસ ચાલીસ માઇલ દૂર ગામડાઓમાં દુકાનો વાળા બી કે છે સરદાર બહુ ખુશ થશે શાબાશી આપશે અલા એ ગધેડાઓ સરદાર ગધેડાને ગધેડો નહીં કહેવાનું ગધેડાને ખોટું લાગે એવું છે બરાબર
તમાકુ તો લાવી હતી. ઓ સરદાર, એક તો તમે ઉપરથી શું કહો છો ને એ અહીંયા કઈ સંભળાતું નથી. તમે આમ બુમા બુમ ના કરો, તમારે જે કેવું હોય ને અહીંયા નીચે આવીને કહો. એવું છે? હા, ઉપર આવ્યો. હા બોલો, શું બુમા બુમ કરતા હતા ઉપરથી? શું કરવા ખકડાઈ ખકડાઈ કરે છો? મને તો એમ કહેતો તો છોકરાઓ પણ અમને પથરા મારવા અમારી પાછળ પાછળ દોડે છે. શું કંકોડા રોકડે થી લાવે? 1,500 ની નોટો બંધ થઈ ગઈ, એમાં તો આ બધી રામાયણ થઈ. બુદ્ધિ છે એટીએમ ને બેંકો ની લાઈન માં ઉભા રહેવાની વાત કરો છો તો પોલીસ પકડી ના જાય? નહીં હો, જો ડર ગયા વો સમજો મર ગયા. અલા લા, તમારે બીવો તો બીવો, મને શું લેવા બીવડાવો છો? કઈ કરો, કઈ કરો લા. ઘર વેચી ને ઘોડા લાયા, આ ઘોડા વેચી ને ગધેડા લાયા. ગધેડા એ કોઈ કુંભાર ને વેચવાનો વારો આવ્યો છે હવે તો. કઈ કરો, આ બે બે દાડા થી ખાવાનું નહીં ગયું તો આંતેડીઓ ચોંટી ગઈ છે, ચોંટી ગઈ છે. મઈ તો અલા, કોઈ એવો હતો ને મહાકંજૂસ, મક્ખી ચૂસ, મચ્છર ચૂસ, એક નંબર નો ચીકણો, એવો ચિમનલાલ ની ચાલ નો માલિક. ચિમનભાઈ, ચિમનભાઈ, આ મારો મરઘો આપી દો, એને કાપી આજે ખાઈ જવાનો છું. તેને બનાવેલો છે, તારા બાપનો માલ છે. ચૂપ, આજે તારો ઉપવાસ પાકો. કેમ 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 કેમ? કારણ કે આજથી આ મુર્ગો મારો થઈ ગયો. એમ એમ એમ. અરે એવું કેમ? એવું એમ કે આ મુર્ગાને અહીં રાખવો હોય તો એનો ભાડું ચૂકવવું પડશે. અરે મરઘાનું રહેવાનું તો કઈ ભાડું હતું હશે? આ મુર્ગો અહીં ચાલતો નથી, અહીં ફરતો નથી, અહીં ખાતો નથી. ચિમનભાઈ, કેસ કરી દઉં? ચૂપ, તું કેસ કરીશ તો હું હારી જઈશ. વકીલ બન્યા છે
આટલું નથી સમજતા? જો આ ચાલ મેં માણસોના રહેવા માટે બનાવી છે, કઈ મરઘા ઉછેર કેન્દ્ર માટે નહીં, સમજ્યા? હે, આ જ્યારે બચ્ચું હતું અને તું લાવ્યો ત્યારે કેટલાનો? 10 રૂપિયાનો. એમ, અને આજે કેટલાનો? 300 રૂપિયાનો. હા, તો આનું 6 મહિનાનું 600 રૂપિયા ભાડું ચૂકવવાનું અને પછી લઈ જવાનું. હા, ચીમનભાઈ ની ચાલી છે. હા, અહીંયા પરિવારમાં 2 જ માણસો અલાઉડ છે, જો ત્રીજો આવે તો એનું એક્સ્ટ્રા ભાડું લાગે. દુનિયાની ગાડી પૈસાના ચક્કરડા પર ચાલે છે અને મારી ગાડી આ ચાલીના ભાડા પર ચાલે છે. એક બાજુ નીચી ને એક બાજુ ઊંચી, કેતા હોય તો કાપી નાખું. ચૂપ રે. મારે મોડું થાય છે, મારે મારા લગ્ન માટે છોકરી જોવા જવાનું. રૂપિયા ના અડધા થઈ ગયા. અરે, અભી તો મેં જવાન હું બાપુ. ઘરડો જવાન. હા, તો આ જો, આ કાંતા કાકી આવી. આ જા જવાન છે, લે લે. આવી એની બાયડી એટલે કમર પર પડી લાકડી, આવા થઈ ગઈ ખુશ. ચાલ ચાલ લગાવ. મારો ખબો છે, લાકડી નથી કે ચાલ. આ નારદ ને મારે કઈક કરવું જ પડશે. એ નારદિયા, મેં તને પેલી વાત કરી કે નહીં? હા ચીમનભાઈ, આપણી ચાલી માં 4 રૂમ આપવાની છે ભાડે. એટલે રોકડી થઈ જાય, રોકડી. ચીમનભાઈ, બે બકરા આયા. આ બકરા નથી, આ તો 6 ફૂટિયા લૂંટેરા છે. અને અને ન અપાય. જો એ આવીને પૂછે તો કેજે કે શેઠ તો ગયા. સમજી ગયો. હે દોબે, અહીં કોઈ રૂમ ભાડે મળશે કે?
દોબે, તું જેવો સમજે છે એવા મને નથી. હું પણ એવો નથી. આ તો તમે એકદમ દૂરથી આવ્યો ને બીવડાવ્યો એટલે હું બી ગયો. બાકી મકાન ભાડે લેવું ને ત્યાં જાઓ. રૂમ તો ખાલી નથી. બાર બોર્ડ માર્યું છે ને રૂમો ભાડે મળશે અને ના પાડે છે. તારા શેઠ ક્યાં છે? ખાલી અમે કરાવી દઈશું. હાલ એ બચાવ ચિમન ભાઈ. ચાલ ચિમનલાલ, આ તો ગઈ તારી ચાલ. જો બચાવી હશે ચાલ તો કરવી પડશે બુદ્ધિ ની કમાલ. મારે જવું છે ચોર ફળિયું સ્મશાન ઘાટ ની સામે. ચીમનભાઈ ની ચાલ. કેમ? અરે ભાઈ બહાર નીકળ ને. અરે ઉતાર, રિક્ષા થી ઉતાર. ભાઈ રિક્ષા નહી મળે તો મરી જઈશ. કેમ, શું થયું? મારે એક જગ્યાએ જવું છે. તો ચાલ હું લઈ જાઉં. પણ હું એડ્રેસ કહીશ તો તમે ભાગી તો નહીં જાવ ને? એ મારો ધંધો છે ભાઈ, હું કઈ ભાગતો હું? મને છે ને તમે હોશિયાર લાગો છો, થોડા સમજદાર લાગો છો. મને છે ને એક મિનિટ, મારે જવું છે ચોર ફળિયું સ્મશાન ઘાટ ની સામે. ચીમનભાઈ ની ચાલ. ત્યાં જવાનો છો તમે? લાગે છે એડ્રેસ તમને પાક્કું છે ને? મળે છે બધું. એ તો બહુ દયાળુ માણસ છે. એવું છે? તમે જશો ના ત્યારે તમને ખબર પડશે. હા તો ચાલો. જો 100 રૂપિયા ભાડા થશે એ બી તમારે આગળ આપવાના. 100 રૂપિયા એ બી પહેલા? 100 રૂપિયા કેમ ભાઈ આટલા બધા? બતાવું બતાવું બતાવું. અહીંયા આવો બેટા, અહીંયા આવો. જો અહીંથી થોડોક આગળ જશો ના તો મોટું રણછોડજી નું મંદિર આવશે. સમજી ગયા? ત્યાંથી પછી ડાબા હાથે વળી જજે, બરોબર. ત્યાં ચોર ફળિયો આવશે. રસ્તો બરોબર તું ધ્યાનમાં રાખજે હા. ત્યાંથી બી થોડોક આગળ જજે, સમજી ગયા? મુર્દા રસ્તા હશે બરોબર, એને સ્મશાન ઘાટ કહેવાય. એના હામે ઉભા રહીને જોઈ લેજે હા. ચીમનલાલની ચાલ છે. હા તો ચાલો ચાલો ચાલો. ઠીક છે ને? હા હા ચાલીએ ચાલીએ. તું એક કામ કર ને બેટા, હું ગાડી ફેરવી લઉં ને, તું ચાલતો થા, હું હમણાં જાઉં છું. હા આવો આવો આવો, જલ્દી જલ્દી ફેરો. ચાલ તો ટનાટન બનાવી એટલે હાઉસફુલ. વાહ ભગવાન વાહ. તમારા પૂજન થી ભગવાન સાળો, અહીંયા ક્યાંથી પેટી નીકળ્યો? અરે બાપ રે બાપ, આ તો રોજની 10 ચોખાગીરી રોટલી ખાશે, 1/2 કિલો ભાત ખાશે, 1/2 કિલો દાળ ખાશે અને કેટલું શાક ખાશે. ને મારા રૂપિયાની તિજોરીમાંથી થોડો સફાયો તો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કર જાઓ. હું છું બનેવી. ફૂટ ફૂટ નહીં. કોણ બનેવી? અરે
તમે બનાવી છો? આઈ હમણાં તો બોલો, તું બનાવી છે? અરે એવું નહીં, હું તમારો સાળો ને તમે બનાવી છો. આઈ જો બનાવવાની વાત કરે છે, હું તો ચિમન છું. ચિમન? હા તમે ચિમન છો. ચિમન લાલ છો? ચિમન લાલ પાછો પાછી ઊંધી વાત. ક્યારેક બનાવી કે છે, ક્યારેક ચિમન લાલ કે છે. એ મારા નામની મેથી મારવાની બંધ કરી દે, સમજો? જો ભાઈ, આ ચાલી મારી હાઉસ ફૂલ છે અને તારા ડબ્બા ગુલ છે. જે ટ્રેન માં આવ્યો એ ટ્રેન માં પાછો જા. આ પાથરીને સુઈ જજે. જા. અચ્છા. અરે અરે સાંભળો. અરે અરે હું બેરા છો, હું કઈ નથી સાંભળતો. અરે યાર તું ક્યાં જાય છે? ભિખારી છું તો ભીખત માંગવા જાવ ને? ભીખ પછી માંગવાની, પેલા મારું એડવાન્સ ભાડું લાવ. ભાડું? અને જો ભાડું નહીં આપે ને તો આ હાઉસફુલ થયેલી ચાલી માંથી તારી રૂમ બીજાને આપી દઈશ. લાવ. મારી પાસે 100 રૂપિયા છે. લાવ. ભૂર ફૂટ. મારો જીજાજી કેટલો ચીકણો છે, ભિખારીઓને બી નહીં છોડતો. હવે મને ખબર પડી રિક્ષાવાળા મને કેમ નતા બેસાડતા. હવે કઈ આઈડિયા કરવો પડશે. નોટ હાચી કે પછી ખોટી તો નથી ને? હા હાચી છે. હા કઈ નહીં, તમે મારા બનેવી નથી ને તો કઈ નહીં. હું મારા બનેવી ચિમનલાલને શોધી નાખીશ ને આ આ મોંઘી મોંઘી એમના માટે જે વસ્તુ લાવ્યો તો ને એમને આપી દઈશ ને ઘરે ભેગો થઈ જઈશ. આમારી મોંઘી વસ્તુઓ કોઈ બીજા ચિમનલાલને આપી દે છે તો? નહીં નહીં નહીં. એ ચિમનલાલ ના છાળા ઉભરે, ફૂટ ફૂટ નહીં, ઉભરે સામાન વાળા. તારું નામ પ્રભુ? હા. નાઉ આઈ નો હુ આર યુ. ઓળખી ગયા ને? અરે ગાડા, તારે પહેલા કેવું છે ને, તારું નામ પ્રભુ છે, હું છું તારો ચિમનલાલ. વેલકમ વેલકમ. પણ આટલી મોટી બેગ લઈને ક્યાં જાય છે? લાવ લાવ લાવ, આટલો વજન નહીં ઉપાડવાનો. આ ગરમ ગરમ છે, ખાઈ લે. ખાવ ખાવ. ઠુસો ઠુસો. કટ્ટો છડી જાય છે. અરે સુપર્બ લાગે છે મારો ભાઈ, આવતો રે. હા બેના, આવું આવું. હા હા, ખવડાવો ખવડાવો. ચોપડો ચોપડો, એના રોટલામાં ઘી ચોપડો. તે ઘી વગરની રોટલી થોડી અપાય. ખવડાવ ખવડાવ, ઘી ચોપડી ચોપડી ને ખવડાવ. ક્યાં ઘી ખવડાવે તો રૂપાળો થાય જ ને. કોઈ દિવસ મને આટલા પ્રેમથી ખવડાવ્યું છે? આ તમારા પેટ સામું જુઓ. એય નજર ના લગાડ. બેન થોડું ઘી આપને. ખા બેટા ખા. છોકરાની પાછળ છોકરી જેમ કેમ ઉભો છે? મરણ ની લાઈન માં ભોરે ને? લાઈન માં રે ને? એ બૈરાઓ માટે છે. આ બૈરા માટે છે? તો હું કોના માટે છે? કઈ નઈ. પણ આગળ ક્યાં ચાલ્યો તું ભાઈ? પાછળ આય છું. અરે પણ અરે ના ના, તું બે બકરીન શાંતિ ઉભો રે. લાગી છે, લાગી ભાઈ, લાગી આવી આવી કે લાગી ગઈ. એય લાઈન માં આઈન માં લાઈન. તારો વારો કાલે છે, તું કાલે આવજે. આજે મને લાગી છે. અરે કેસ ઠોકી દેશે, જવા દે, વકીલ છે. એ ભાઈ એ ચાલ પાછળ જા, પાછળ 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 નીકળ. ચાલ ચાલ લાઈન માં રો, લાઈન માં રો. અને અંદર કોણ? જલ્દી કાઢો યાર, બહાર કાઢો. એ સાલ, હે હે, કેસ કરી દઈશ બધા ઉપર. હવે પહેલા સંડાસ તો કરવા દો, કેસ પછી કરજો. બહાર કાઢો ને. કોણ છે? બહાર કાઢો, કાઢો એને બહાર. હે ભગવાન, હું જ્યારે આવું ત્યારે લાઈન જ દેખાય છે. ક્યાં સુધી આવા દિવસો જોવા પડશે? આ જોઈ લઈ, એટલે તો કહું છું કે સવારે વહેલા ઉઠી જાઓ, આમ રાત્રે સપના જોવાનું બંધ કરો.
અલ્લાહ, આ રોજ રોજ ની મગજ મારી થી તો હું કંટાળી ગયો છું. મારે કોર્ટ માં જવાનું છે. સો મારે એક્ઝામ છે યાર. હા, લાઈન માં લાઈન જલ્દી કરો યાર, મારે કોલેજ જવાનું મોડું થાય છે. સારું, શાંતિ રાખો. જવાનું છે, હજુ લોકો આવે છે. મગજ મારી છે આ. અંદર બહુ લાગી છે યાર, એ ચમેલી બહુ લાંબી લાઈન છે. તમામ લોકોની લાઈન વચમાં જ છે. આપણી વાર્તા તો એક જ છે ને? હા, એ બરોબર. અરે બાપ રે બાપ, આટલી મોટી લાઈન, અને પેટ કેવી રીતે કરું ફાઈન, અને શું કરું, કેવી રીતે રોકો? એ ચિમનભાઈ, આ બહેનો એમની જોડે ઉભા રહેવા દેતી નથી, અને પુરુષો જોડે અમારે ઉભા રહેવું નથી. ચિમનભાઈ, અમારું કંઈક કરો. એટલે હું મારું કરી લઉં, પછી હું તમારું કરું. હટ. એ ભાઈ, એ મારે જવું પડે એમ છે, રાતે મેં લીધું તું ને. એ હે ચિમનલાલ, તમે પણ લો છો, કીધું હતો કાલ રાતે જોડે વેચીને લેત ને. લુખા, તારા જેવો સમજે છે. હેં, લીધું તું એટલે દિવેલ પીધેલું. હા, અરે હું તો કહું છું કે બધા કામમાં મોડું થાય તો ચાલે, જમવામાં મોડું થાય તો એ ચાલે, નાસ્તામાં મોડું થાય તો એ ચાલે, પણ હું તો આગળ હતો, પાછો મને અહીંયા કોણે મૂક્યો? હઈ, કોણ કોણ? મેં મૂક્યો. કોણ છે તું? તું છે જા ભાઈ જા. સાંભળી લો તમે બધા, મને અડધો કલાક લાગશે અંદર. કોઈએ પણ બહારનું ઠોક્યું છે ને તો બહાર આવીને ઠોકી દે. અહીંયા લાગી છે, અને આ તો બૂચની જગ્યા ઠોકવાની વાત કરે છે. અરે, આ તમારા લોકોની લાઈન અને મારી તકલીફ જોઈને મને એમ થાય છે કે આપણી ચાલમાં હું 300-400 ચાલે બનાવી દઉં, અને એનો ખર્ચો હું તમારે. નામદાર ચાલ માલિક શ્રી ચિમનભાઈ, ભારત સરકાર જયારે આજે સ્વચ્છતા અભિયાન દરમિયાન ઘેર ઘેર શૌચાલય બનાવવામાં મદદ કરી રહી છે, ત્યારે તમે ભાડવાતો પાસેથી આ પૈસા કેવી રીતે ઉઘરાવી શકો? એ કેટલું વ્યાજબી છે? તાલિયા 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 તાલિયા. આ તાળીઓ તમે વગાડો છો, અંદર આજકા મને આવે છે. કોણ છે પાછું? કાકા, અહીંયા ના કરાય. અરે, ગુલાબના કાંટા અને આતરડાના આટા, ઈ નો સેન થાય, થાય કરી લે ભાઈ.
આ કોણે કર્યું? આ મેને થી કર્યું ભાઈ, આ ભીલો. જીવન કાકા ક્યારે નહીં સુધરે. હા માં હું આવી જઈશ ટાઈમ ઉપર, તું ચિંતા ના કરીશ. હું જાઉં છું બેના. એ તારી હોય હોય. વાગ્યું વાગ્યું વાગ્યું. તને વાગ્યું શું કરે છે? ઘસું છું, લાવ લાવ હું ઘસી. તારા માથા પર ઘસ ને, કોણ જાણે કયા ગામના આંધળા ચાલમાં આવી ગયા છે. સોરી હા, હું કોઈ આંધળાના ગામનું નથી, મામાના પીપળાનો છો, સમજી? હે હે નહીં, હા ને હા, હું ચિમનભાઈનો સાળો છું. એટલે જ આટલો આડો છે. ઓ ઓ આળાની માસી જતી હો તો જાને, એક તો તને વાગ્યું ને મેં મદદ કરું છું, ને ઉપરથી રોબ જમાવે છે. નથી જવું મારે. મારે પણ નથી જવું. સાંભળો છો, આજે ખાલી હાથે નહીં આવતા, માલ પાણી લઈને આવજો, કહી દઉં છું. હજી તો કરશન ભાઈ ને બીજા જાઓ જાઓ તમે કામે જાઓ. ત્યાં ક્યાં જુએ છે? હું તો જઉં છું દુકાને, પણ તમે વેલા આવજો, નહીં તો હું પાછી આવી જઈશ. લે પકડ, લાવ. અલ્યા આગળ શું જુઓ છો? પાછળ આવો ને મારી જોડે. ભણવા નીકળે છો ને એ કરો, જાઓ એ બધું અમે કરી લઈશું. જાઓ નીકળો નીકળો, ભણવાનું કરો, બાકીનું હું કરું છું. જોવાની તમારી ઉંમર છે કાકા. ઓ કરશન કાકા, શું ડાફોળિયા મારો છો? ઓ ભાઈ ક્યાં ડાફોળિયા મારો છો તમને કહું છું. ભાઈ તમે જઈને નમાજ પઢો ને ભાઈ, જાઓ. એ બધું બાકીનું મારા પર છોડી દો, તમે જઈને તમારા ધંધે લાગો. Oh,
લો હવે મજા લૂટો ને, લૂટો મજા. આ બધા શું જોયા કરી રહ્યા છે? શું છે આ બધું? આ બધું શું જોયા કરો છો? કહ્યું તું રે દુકાને આવ વેલા. કઈ નઈ કઈ નઈ કઈ નઈ, અરે જાઓ જાઓ સીધા સીધા જાઓ, ધંધે જાઓ. ચલો જાઓ સાબ, જાઓ હવે. અરે વાહ નારદિયા વાહ, મજા આવી ગઈ તારી ચંપી વા, મારા વાળ એકદમ કડક કરી દીધા દે. આ માગી લે, તારે જે જોઈએ એ માગી લે. આ માગી લઉં, હું માગી લઉં. જે માણસ લોકોનું લૂંટી લેવા વાળો છે એ આજે આપવાની વાત કરે છે. નારદ મોકો છોડવા જેવો નથી, માગી લે માગી લે, કદાચ સૂકા કૂવામાં પાણી પણ આવી જાય. હે બહુ વિચાર ના કરતો, માગી લે. બહુ વિચાર નહીં કરવાનો નારદ. જો તને ખબર છે ને, પૈસા હું કોઈને આપતો નથી અને ભાડું હું કોઈનું છોડતો નથી. અને જીવન મરણ તો ઉપરવાળાને હાથમાં છે. હવે જે બાકી રહી ગયું એ તું માગી લે. સમજી ગયો સમજી ગયો, અપાય તો આશીર્વાદ આપી દો. અરે જોઈએ એટલા આપું, લે લે લે. જોયું ને હું કેટલો દયાળુ છું. મને આમ કેમ બેસાડ્યો? મારો પૂરતો ક્યાં? એ ક્યાં મરી ગઈ? એ આવી લાવ, જમ્પો ભીનો છે. અરે લાવ ને દોસ્ત, તો આવો ગીલો જ પહેરું છું ને. હા શું જુએ છે? જાવે ઠીક છે. આના પર તારી ગરમ ઇસ્ત્રી માર. હા પણ એક બહુ ગરમ નથી ને? ના માફક આવે એમ છે. આહા, આ તો ઇસ્ત્રીની સાથે મસાજ પણ થઈ રહ્યો છે. આ જબ્બો જૂનો છે, જબ્બો લેંગો નવો સીવડાવી લ્યો, એ ફાટવા આવ્યા છે. અરે કઈ નહીં ફાટે. આ જો હવે ટૂંક સમયમાં ચૂંટણી આવવાની છે, એટલે કોઈ ને કોઈ નેતા વોટ લેવા આવશે ખરો. એમ એના માટે તો હું પ્રાર્થના કરી, હે ભગવાન જલ્દી આ ચાલીમાં કોઈ નેતાને મોકલી આપ, તો મને આ ગંધમાંથી છુટકારો મળે. એ રે આજો, આ ભગવાને તારી પ્રાર્થના સાંભળી લીધી. આજો પેલો નેતા આવ્યો. સાચી વાત છે ચિમનભાઈ, નેતાજી આવી ગયા. અરે આ નેતાજી અહીંયા કેમ ઉભા રહ્યા? અરે આપણને સૌથી વધુ વોટ છે ને આ ચિમનભાઈની ચાલમાંથી જ મળશે, તો આપણે આપણા ચૂંટણીનો પ્રચાર અહીંથી જ શરૂ કરીએ. અરે પૂરું પર અહીંયા થઈ જશે. કેમ અહીંયા કોઈ વાઘ રહે છે? અરે વાઘ નહીં, અહીંયા તો કાળો નાગ રહે છે. તો એ કાળા નાગને છે ને પેલા દૂધ પીવડાવીશું, અને છતાંય નહીં માને તો બીન વગાડીશું ટે 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 ટે, અને પછી છે ને એને પકડી એને ટોપલીમાં પૂરી દઈશું. ચાલો આયો બકરો આયો. અરે ચિમનભાઈ તમે, જય માતાજી જય માતાજી જય માતાજી. સરસ કપડા પહેર્યા છે નહીં? મારી સાઈઝ સાઈઝ ના છે. આ નેતાજી વાહ, ભલે પધાર્યા, કપડા તો બહુ સુંદર પહેર્યા છો, પણ આજે તમે એકલા આવ્યા છો, તમારા સુખ દુઃખ ના સાથી ક્યાં છે? એ દુખી એ સુખી, અલે જલ્દી આવો અહીંયા મરો. નમસ્તે નમસ્તે, હમ નહીં સમજતે, હમ તો સિર્ફ બોર્ડ કો સમજતે, પણ હમ આપકો બરાબર સમજતે. આ અલે એ બેઠો છે હું, સાહેબને માટે કુર્સી લાવ, જા ઉઠ ઉઠ. સાચી વાત છે, બેસો બેસો. જુઓ ચિમનભાઈ, આમ તો છે ને મને આ ખુરશીમાં કોઈ રસ નથી. પહેલી વાર ઉભા છો ને? ના ના પહેલી વાર નહીં,
એમ તો રોજ ઉભો રહું છું પણ ચૂંટણી માં પહેલી વાર ઉભો રહ્યો છું. અરે હું જનતા નો સેવક છું. અરે આ જનતા ની સેવા કરવામાં મને બહુ જ મજા આવે છે. અરે ચીમનભાઈ આમ આવો. અરે તમે મને સેવા કરવાનો એક મોકો આપશો ને તો આ તમારી જે ચાલી છે ને એ આખી ચાલી ને એટલે આને તોડીને બિલ્ડિંગ બનાવજો એમ ને. અરે નહીં, તમે સમજો હું આ ચાલી ને તોડીને બિલ્ડિંગ નહીં બનાવું, એને અમારા પાર્ટી ફંડ માંથી કલર કરાવી આપીશ. અચ્છા, એટલે અમને ચૂનો લગાવજો એમ ને. અરે એ ચૂનો લગાડવાનું કામ મારું નથી. મને આ ખુરશી ની લાલચ નથી, મેં તમને કહ્યું ને. અરે આ જુઓ, અરે અરે આ જુઓ, આ નળ માં પાણી આવે છે નથી આવતો, પણ હું આ ચૂંટણી જીતીશ ને તો તમે સવારે નળ ખોલશો ને તો દૂધ આવશે ચા બનાવવા માટે. હા, ગાય નું કે ભેંસ નું? અરે ભેંસ નું જાડું દૂધ. ને બપોરે તમે નળ ખોલશો ને તો લસ્સી આવશે પીને ઠંડા થવા માટે. અને રાત્રે તમે નળ ખોલશો ને તો છાશ નીકળશે. અરે પીને સુઈ જવાનું. હા, ખરો કોણીએ ગોળ ચોટાડ્યો. આ તો નેતાજી, આ બધું ક્યાં સુધી માં થશે? અરે બહુ જલ્દી. પહેલા હું ચૂંટણી જીતીશ, પછી મારા પાર્ટી ફંડ માંથી હું ભેંસો ના બચ્ચા લાવીશ, પછી એ બચ્ચા મોટા થશે, ભેંસ બનશે. બસ આટલું રાખો. હા તો આટલી રાખો. અને એ ભેંસો પછી ગાભણ થશે, બચ્ચું પેદા થશે, પછી એ ભેંસ દૂધ આપતી થશે, પછી એ દૂધ કેટલું આપે છે એ પ્રમાણે નું હું એક ટાંકો બનાવીશ. હા, અને એ ટાંકા માંથી હું કનેક્શન સીધું તમારા તમારે કરવું છે શું? જોઈએ છે શું? એ કહો તો ખરા. અરે તમે શું કરી શકો છો ઈ કોને? અરે તમારા માટે તો હું જીવ પણ આપી શકું છું. એ બધું તો યમરાજ ની પાસે રહેવા દો. તમે તમારી વાત કરો, શું કરી શકો? હા હા, મારે વધારે કઈ નથી જોઈતું. આ નહીં, મને તમારો જબ્બો બહુ ગમી ગયો. ઈ આપી દો. આ લો બોલો. નાના લોકોની નાની વાત માંગી માંગીને મારો જબ્બો માંગ્યો. અરે બોલો તો ખરા. લો સારો લાગે? ના લાગે? ઉતારો ઉતારો. હા, લેંગો પણ. અરે તો લો ને. આ નાળા હારે અલે કાઢો, અલે કાઢો. અલા નારદ, દયા, તમે બે રહી ગયા. અરે તમને પણ તો જોઈએ ને, આ બે છે ને. અરે પેલા બે મારા પોપટો પણ ઉડી ગયા. તમે પણ જાવ, નહીં તો કપડા વગર જશો. ચીમનભાઈ જાવ છું. ચાલુ આ ચાલમાં છે ને ફરીથી આવવા જેવું નથી. સારું છે, ઇજ્જત બચી ગઈ તમારી. તો તમે બંને મને રોકી નતા શકતા. મારા બધા કપડા ઉતરી ગયા. કેમ સપના, શું કામ રોવે છે? મારો ભગવાન છે ને, એ કઈક રસ્તો કાઢશે. મને લાગે છે હવે હું આગળ નહીં ભણી શકું. કેમ? આ ચિમનભાઈ ના દિલમાં તો થોડીક પણ દયા નથી. અરે
અહીંયા મારી પાસે કોલેજ ની ફીસ ના પૈસા નથી અને રૂમ ના ભાડા માંગે છે, હું ક્યાંથી લાવું? તું ચિંતા ના કરીશ, મારા ઘરેથી પૈસા મંગાવીને હું તારા ઘરનું ભાડું ભરીશ. બેન, હજી તું અહીંયા જ રહીશ. મારી એક નહીં, બે બહેનો છે. જો પેલો કનૈયો કુંવરબાઈનું મામેરું કરી શકતો હોય ને તો મારો રણછોડરાય છે ને, કાંઈ નો કોઈ રસ્તો કાઢશે બેન. રડીશ નહીં, રડીશ નહીં. હા, શું જો તો ખરા. અરે આ શું છે? જોયું, આ મારો રણછોડરાય કોઈને નથી રડવા દેતો. આ પૈસા કોણ જાણે, કોને ખબર. આ ચોલ પર જ્યારે પણ કોઈને મુશ્કેલી આવે છે ને ત્યારે કોઈનું કોઈ તો મદદ કરે જ છે બેન. હે ભગવાન, આ કમરનો દુખાવો મારો ક્યારે મટશે? જરા આમ આવો. હે ભગવાન, અમારા કમરનો દુખાવો વધતો જ જાય છે અને તમને તમને આ તિજોરી ને તમારા રૂપિયા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. મારી કમર. હે ભગવાન, તો શું કર્યું? હે, હું કપડાં ધોઉં કે હું વાસણ માંજવા બેસું? અને વાંધો ન હોય તો આ ઉંમરમાં બીજા લગ્ન કર. શરમાવો હવે, શરમાવો, શરમાવો હવે. આ ઉંમરે લગ્ન કરવા છે? કરો કરો, હું જોઉં છું કે કઈ બીજી આપે છે તમને. પૈસા હોય તો બધું મળે, પણ તું આ બધું છોડ ને. આ તારી કમર ઝટકો મારે છે, બેસને બેસને. ભગવાને જો આપણને એકાદ સંતાન આપ્યું હોત ને તો મને થોડી મદદ કરત. સંતાને આપ્યું છે? આ તારો ભાઈ કઈ ઓછો છે? સંતાન થી કઈ ઓછો થોડો છે. હે, એને તો મારો માલ ઉડાવો છે, આખો દિવસ ચાલીની છોકરીઓની પાછળ ફરવું છે. અરે જુવાની આવો, આ ઉંમરમાં તો નોકરી માટે ફાફા માર માર કરે અને એ મારો બેટો આખો દિવસ ચાલની છોકરીઓની વાહેને વાહે વાહેને વાહે ફરફર કરે છે. બસ, અરે એટલું પણ નથી સમજતો, એટલું પણ નથી સમજતો કે રૂપિયાના ચક્કરના પર તો દુનિયાની ગાડી ચાલે છે. બસ, ખબરદાર, તમારા ભાઈ વિશે છક્કા પણ બોલ્યા છો તો. જીજા, લે આ ભાઈની બેન બોલી અને એનો શેતાન ભાઈ હાજર પણ થઈ ગયો. જીજા બડા ફેસ્ટિવલા, ટુંટુના ટુંટુના ટુંટુના. જીજા પાછો જા. જીજા, મને તમારી કોઈ વાતનું ખોટું નહીં લાગતું. દીદી જ મને કીધું છે કે તારે કોઈ કામ કરવાની જરૂર નથી ને દીદી. આમના સ્વર્ગવાસ પછી આ બધું મારું જ છે ને. એક પૈસો તને નહીં આપ. આ બધા પૈસા રણછોડરાય આપીશ, બાલાજીને આપીશ, અંબાજીમાં આપીશ, પણ આ તિજોરીનો એક પણ પૈસો તને નહીં આપ. પાછો પાછો જા. અરે અરે, એ તો બિચારો ખાલી મજાક કરે છે, તમે મજાકમાં નથી સમજતા. અરે આની મજાકમાં જો સજાગ ના રહીએ ને તો આ તિજોરી સાફ થઈ જાય. આ એકલ પેટો. અરે બધા પોતાની બેનને કઈ આપવામાં માને છે અને આ મારો બેટો પોતાના બેન બનેવીનો માલ ખાઈ જવા માંગે છે. અરે તમે પણ શું, એ તો બિચારો અહીંયા મારી પાસે આવતો તો શું લડલડ કરો છો? અરે તમારી મજાક નહીં કરી તો બીજા કોની મજાક કરશે? એમ ફરી પાછું ઉપરાણું. હે ભાઈ, ધ્યાનથી મારી વાત સાંભળ. જો ભાઈ આ ઘરમાં રહેવું હોય ને તો પૈસા આપવા પડશે, અને જો નહીં આપી શકતો હોય ને તો ઘર ઘાટીનું કામ કરી અમને પૈસા વસૂલ કરીને આપવા પડશે. ચાલ આ કપડાં લે, ઉપર જઈને સૂકવી દે. હટ, જાઉં છું, જાઉં, હટ, જાઉં છું. નિરાલી આવી. મમ્મી, નિરાલી આવી. મમ્મી, સાલો હેરાન કરી નાખ્યો. આ તો કઈ જીજો છે, સાલા આના કરતા જીજો ના હોય એ જ હારું. કોણ જાણે કયા ગામનો ગધેડો ચાલમાં આવી ગયો છે. એ ચીબાવલી, તારું મોડું સંભાળીને વાત કર. જો હું ગામડાનો ગધેડો ને તો શહેરની ગધેડી. આ તારી મોટી મોટી બટાકા જેવી આંખથી તને દેખાતું નથી, જો ફટફટ આઈને મને ઠોકી દીધો. એ એ એ મને શું ખબર હતી કળિયુગના છોકરા
છોકરીની જેમ કપડાં સુકાવવા ધાબે આવે છે. મારી મરજી. મેં ઘરની રોટલી બનાવું, કપડાં ધોઉં, વાસણ ઘસું, તને શું પડી છે આટલી બધી? ને તને આટલી બધી ચિંતા હોય ને, સાઈ જા મારા ઘરે ને કરી જા બધું કામ. હું શું કામ આવું? આવે મારો ઠેંગો. ચાલો. મારો જીજો તો લેંગો પહેરે છે, તો આ પેન્ટ કોની? અરે તમારું છે, કેવી રીતે માંગુ? મને તો શરમ આવે છે, કેવી રીતે કહું એને? ડોલ બદલાઈ ગઈ તને ખબર નથી પડતી? મને તો ખબર ના પડી, પણ તને બી ખબર ના પડી. અરે બોસ, આ તો પેલી જ ફટાકડી લાગે છે. કાલી પીલી જે બી હોય એને ઉપાડી લો. કોણ છો તમે લોકો? કોણ છો તમે લોકો? કહું છું, જોઈ તારી ઇજ્જત. દિવસે કપડામાં અને રાત્રે લફડામાં. છોડ મને. એ શેરા, બચાવ 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 બચાવ. હેલો, એ સજ્જન બાળ ભાઈ, બેલેન્સ રાખો, હાથ દો ભાઈ, હાથ દો. થેન્ક યુ, થેન્ક યુ. તારાથી એવું તો કહેવાય જ નહીં કે મારી ઇજ્જત બચાવ, કારણ કે સજ્જન માણસ ભાગી ગયા. જાઓ ઘરે જઈને સુઈ જાઓ.
धूम्रपान के तमाकुनुं सेवन करीने तमारुं स्वास्थ्य लथड़े नहीं ते माटे काळजी राखवी जोईए जेनाथी तमे जीवन गुमावी शको छो। तमाकुथी दूर रहेवानी समर्थ शक्ति केळवो। केवुं पड़े आ नोट बंदी तो कमाल करी भाई। पोताना पैसा भरवा चार चार कलाक लाइन में उभा रहेवानुं गांडा छे। लो वरी पाछो मैसेज आव्यो, अमे तो रूपिया जमा करावी दीधा, तमे केटला जमा कराव्या? अले भाई मारे रूपिया जमा करावानी शुं जरूर हे? मारे तो मारो सारो ज मारी बेंक छे। ना ना शुं कहो छो तमे? एटले हजु तमे नथी सुधर्या, हवे तो जरा सुधरो। નાના હું એમ કહું છું કે જ્યારથી હું લગ્ન કરીને આવી છું આ ઘરમાં, એ દિવસથી હું જોઉં છું કે આ તમારી કાગડા જેવી નજર મારા ભાઈઓના રૂપિયા પર જ છે, પણ ક્યાં સુધી આમને આમ ચાલશે? આ તમને ખબર છે કે હવે આપણી નિરાલી મોટી થઈ ગઈ છે, અરે તમારાથી એની કોલેજના રૂપિયા નથી ભરાતા તો એના લગ્નના રૂપિયા ક્યાંથી લાવશો? અરે કાલે ઉઠીને ક્યાંક કાડું મોડું કરી આવશે તો તમે શું કરશો? હું એના પર કેસ કરી દઈશ। નાના કોણ છે? તું મને નામ દે, કોણ છે? આ ચીમનભાઈનો સાળો છે। તો તો હું કેસ પાછો ક્યાં છું? હે ભગવાન, આ નફટ માણસનો શું કરવાનું? મારી દુકાનમાં આવજે મારી જાન, તારી દુકાનની સામે સામે શું જુએ છે ઘડી કરને? એ દયા શું છે? મારું કરીશ શું કરું? ઈસ્ત્રી તો ઠીક છે, એ લે લઈ લે આ મુજક તું સમજો સાર। ક્યાં ધ્યાન છે તારું? થોડા દિવસે શું કરે છે? કપડા લઈ લે ને। આવો આવો મારી દુકાનમાં આવજે મારી જાન। દુકાન ખુલી લઈને ભિખારીઓ આવી ગયા। લો આજે તો કોઈ ઘરાગી જ નથી, આજે તો તારું કરી જ નાખું છું। આય સાંભળ ને, નારદ ને બોલાય, થોડું કામ છે મારે। મને બોલાવ્યો મને? એટલે બીચા કરું? આવ્યો આવ્યો, તારું કામ થઈ ગયું, હવે મારું કામ છે। આવને નારે, હા મને બોલાવ્યો, હા બોલને મારી જાન, શું કામ? આવ કરે છે કામ ગરમ શાંતિ રાખ, તારું કરી આપું છું। એ ભાઈ મારું કરી આપને, લાવ તારું પણ કરી આપું। ના ના હું તો પછી આવીશ, લાય કરી આપ। નિરાલી પછી જમવાનું ઠંડુ થઈ જશે બેટા। નિરાલી નિરાલી નિરાલી, શું થયું બેટા? મમ્મી તને શું થયું છે? બોલને બેટા, મારી એક્ઝામ નજીક આવે છે અને હજી સુધી ફીસ નથી જમા કરાવી। મમ્મી મમ્મી હું શું કરું? જો ફીસ ના ભરાય તો મને એક્ઝામમાં નહીં બેસવા દે। નિરાલી બેટા
હું કપ નસીબ છું, હું એટલું પણ નથી કમાતો કે મારી દીકરીની ફીસ ભરી શકું. પણ બેટા, એવું નથી કે હું મહેનત નથી કરતો, હું પડકારી મજૂરી કરું છું, રોજ કોટના ધક્કા ખાઉં છું. આ દોરે કે દુનિયાને સાચાનું ખોટું ને ખોટાનું સાચું કરનારની જરૂર છે, સારા વકીલની નહીં. એટલે જ મેં નક્કી કર્યું છે બેટા કે હું કડિયા કામ કરીશ, ખાડા ખોદીશ, કારી મજૂરી કરીશ. પણ ક્યારે સપનામાં પણ આ વકીલાતનો ધંધો નહીં કરું. આ જુઠ્ઠાના બજારમાં મારા સચ્ચાઈના સિક્કા નથી ચાલતા, નથી ચાલતા. જો તો બેટા, આ શું છે? આ કોને નાખ્યું? આ ખોલ લે બેટા. આ પૈસા તો જો, આ ક્યાંથી આવ્યા? વાહ ભગવાન વાહ, ઘણા લોકોના મોઢે મેં સાંભળ્યું છે કે ચાલમાં જ્યારે પણ તકલીફ હોય છે ને ત્યારે કોક ને કોઈક મદદ કરી જાય છે. આજે આ જોઈ પણ લીધું. હા બેટા, આ પૈસાથી તારી ફીસ ભરી દેજો બેટા. જેણે મદદ કરી છે હું એનું ઋણ ચૂકવી શકવાની મને તાકાત આપજે, તાકાત આપજે. કોણ કોણ છે? હું પીકે બોલું છું, દરવાજો ખોલ. પીકે ને આટલી રાતે શું કામ હશે? એને ઊંઘ નહીં આવતી હોય એટલે મારી ઊંઘ બગાડે છે. ચાલ બોલ, શું કામ છે પીકે? અનારકલી, મારે તને એક અગત્યની વાત કરવી છે. પીકે, તને કઈ જોઈ જશે ને તો ઇજ્જત જશે, મારી નહીં તારી. ઇજ્જત તો એની જાય જેની પાસે હોય. મને લોકો દારૂડિયો કહે છે અને મને તો ખરાબ નથી લાગતું, નહીં બિલકુલ નહીં. પણ તને એનું પીકેનું દુઃખ છે. દુઃખ તને છે નું દુઃખ? અનારકલિયા જબરી છે દુનિયા, ક્યારેય દારૂ ના પીધો હોય ને એ સરળતાથી જુઠ્ઠું બોલે છે, વારે ઘડીએ બોલ્યા જ કરે. પણ હા, દારૂ પીધેલો માણસ ક્યારેય જુઠ્ઠું નથી બોલતો. હું આજે ભગવાનને સાક્ષીએ કહું છું, અનારકલી હું તને પ્રેમ કરું છું. પ્રેમ કરવાથી પેટ નથી ભરાતું પીકે. પેટ ભરવા માટે અનાજ જોઈએ અને અનાજ લાવવા માટે પૈસા, ને પૈસા કમાવવા માટે ધંધો જોઈએ જે તારી પાસે છે નહીં. જો પ્રેમ કરવો હોય ને તો પેલા દારૂ છોડ ને કોઈ ધંધો પકડ. ધંધો એ મારા આશિક, બહુ રાત થઈ ગઈ છે, જાઓ. કોઈ જોઈ જશે તો ઇજ્જત જશે. સવારે મારે ધંધે જવાનું છે. દુકાન ખાલી થાય ને ત્યારે આવજે. પણ કોની? તારી કે મારી? ચા
કચ 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 તું આમ વાર કાપને ના રે ત્યાં ક્યાં જુએ છે કાપું છું કપાઈ ગયા હેડો વાળ કંકેરી લઉં અલે ઉભા થાવ વાળ કંકેરી લઉં બેસી જાઓ બેસી જાઓ સ્ત્રી નો બદલો લઈ લીધો લાગે છે બધા સુઈ ગયા છે બધા શાંતિ થી સુઈ ગયા છો મારે તમારી સાથે ઇમ્પોર્ટેન્ટ વાત કરવાની છે એમ ઉપર દરોડિયા તું તો બધાના મહેનત ના પૈસા ચૂસે છે પણ અમારું તો ખૂન ચૂસે છે ચીટર અડધી રાતે દારૂ પી અને અમને ઊંઘમાંથી ઉઠાડે છે અરે તારો બાપે તારી જેમ દારૂડ્યો હતો પણ એને કોઈ દિવસે આ રીતે મને ઊંઘમાંથી નહોતો ઉઠાડ્યો તમારું તો આખું ખાનદાન દારૂમાં બરબાદ થઈ ગયું બરબાદ એ તારો બાપ દારૂમાં બરબાદ થઈને એને મને આ ચાલ વેચી એની શરમે મેં તને અહીંયા રહેવા દીધો નહીં તો ક્યારનો લાત મારીને કાઢી મૂક્યો મારો ઈરાદો કોઈને હેરાન કરવાનો નહોતો કાકા પણ આ લાભો તમે આજે માર્યો એના કરતા એ દિવસે માર્યો હોત ને તો આ પ્રસાદ માટે પીકે ના બને હોત કાકા અમારી જિંદગી બરબાદ ના થઈ હોત કાકા ના થઈ હોત કાકી બહુ મોડું નથી થયું જિંદગી બહુ લાંબી છે તારી આંખો ઉગડી ગઈ ને એટલું બસ છે હવે આ દુનિયા તારી છે તારી કે છે ને કે જાગ્યા તાતી સવાર કાલ સવારનો સૂરજ તારા માટે સોનેરી હશે બેટા સોનેરી જઈને સુઈ જા તેરે કર્મ સે ઘર ભર જાય ઇતની ઓલાદે તુને અદા કી पर इन बच्चों की परवरिश करने के लिए घर में अनाज का दाना तक नहीं है एक स्त्री होके मैं बच्चों की परवरिश कैसे करूंगी मेरे शौहर की कमाई से घर के बच्चों का गुजर बसर नहीं होता या परवरदिगार तू हमारी मदद कर या अल्लाह हमारी मदद फरमा पूरी करना जिसने इस गरीबी के आलम में हम गरीबों के इस मुसीबत में इस पैसे की पोटली देके हमारी मदद की या अल्लाह उस बंदे की उस फरिश्ते की हमेशा मदद करना हमेशा उसकी मुराद पूरी करना वो हम गरीबों के लिए फरिश्ता है आकार जोई है આ વખતે કોઈ નેતા આવે ને તો વોટ ના બદલામાં કાર જ માંગી લેવાની આ
હાલતી ના થાવ, આ તમને જોઈને પગ દબાવવાના બદલે ઢીંચણ દબાવી દે, ચાલ હટ 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 ફટ. લિપસ્ટિક પાવડર ના ભાવ વધારી દીધા તે. ચાલો જોઈએ તાર જીવન કરે પૈસા જ માંગે કરે છે. આપીશ કાકા. અલા પગ દબાવ ને આઈ હું છે ને આઈ ફેરવ ને આઈ જરા આજમો થાય. નમસ્તે. ચાલ્યા અને રૂપિયા આપેલા. જીવન સામે જ બેઠા છે, સારું લાગે છે, શું કરું? હલ્યા આ પોટલીમાં આપણે ત્યાંનો બધો ભંગાર ભરીને વેચવા તો નથી જતી ને? આ પોટલીમાં હું ભર્યું છે? ચાલ ભંગાર મૂક, મૂકેને મૂક. હટ હટ. મને થોડી મહોલત આપો, હું તમારું બધું ભાડું ભરી દઈશ. એમ મારા પતિની તબિયત જરાય સારી નથી, ઘરના વાસણ વેચીને ડોક્ટરને દવાના પૈસા ચૂકવું છું. એય આ વાસણ વેચી અને દવા લાવીશ, તમારું ભાડું કોણ ચૂકવશે? મને થોડી મુદત આપો, હું તમારું બધું ભાડું ચૂકતે કરી દઈશ ચિમનભાઈ. નહીં, એવી દયા ના ખાઉં. તમે આવું ના કરો ચિમનભાઈ. હા, જેને આપે રોકડી એના પર મારું ચોકડી. ચાકણ દયા ને ખાય. હે ભગવાન, આ ચિમનભાઈ ના હૃદયમાં જરાય દયા નથી. અમારા જેવા ગરીબ માણસના નિસાસા લઈશ તો ચીમાન તું મરીશ તો તને જીવડા પડશે, જીવડા પડશે. તને નરકમાં પણ જગ્યા નહીં મળે, કોઈ દિવસ નહીં મળે. હે ભગવાન, તું અમારા જેવા ગરીબ માણસ સામે ક્યારે જોઈશ? દુખે છે? જો તો ખરી, હું ફરીવાર લગ્ન કરવાનો હતો પણ હું માંદો પડી ગયો. ઠીક છે, તમે સહેજ પણ ચિંતા ન કરશો, ઉપરવાળો આપણી સાથે જ છે. સાજા થશો એટલે તમારા લગ્ન હું ફરીથી કરાવી આપીશ. આખી જિંદગી ઢોળાઈ ગઈ તારી જોડે મસ્કરી કરતો રહ્યો, તું તોય મને ના સમજી શકી હે? આ ઉંમરે કઈ હું લગ્ન કરું હે? ના ના, તું દુખી ના થા, ઠાકોર ધણી બધું સાંભળશે. હું કેવી ગાંડી છું કે તમને સમજી પણ ના શકી. અરે આશુ, અરે આશુ. હે ભગવાન, હે ભગવાન, આ પોટલી જેને મોકલી છે એનું ભલું કરજે અને પેલા ચિમનનું તો સત્યાનાશ જાય. મરે તો એના મોઢામાં કોઈ પાણી મૂકવા વાળું ના હોય. ના બોલ. અરે આ મદદે ઉપરવાળાએ કરી છે અને ઈ ચિમનની બુદ્ધિ પણ ભગવાને જ બગાડી છે. ઠાકોર ધણી બધા હારાવાના કરશે, તું ચિંતા ના કર. હે મારા વાલીડા. હે ભગવાન, હવે આ ચાલમાં આજ દિવસો જોવાના રહી ગયા છે. સાંભળો, શું થયું? જુઓ શું થઈ રહ્યું છે. બોલાવો ને જરા. અરે અહીંયા અહીંયા જુઓ તો ખરા, આ બધું શું ચાલી રહ્યું છે? અહીંયા તો કઈ ચાલતું હશે હે? અને મારે તો ઘરમાં જુવાન દીકરી છે, અરે એના પર કેવા સંસ્કાર પડશે? એને તો અમે કાઢીને જ લઈશું આપણે. ચાલો હવે એ અહીંયા ચોલમાં ગંદકી ફેલાવે એના પહેલા આપણે અહીંયાથી એને કાઢી જ મૂકીએ. ચાલો ચાલો, હા ચાલો, કાઢવી જ પડશે, હવે તો નહીં ચલાવી લેવાય. અરે હું કહું છું ખોલ, ખોલો ખોલો, બારણું ખોલો. શું છે આ બધું? શું માંડ્યું છે? હા આ બધું શું માંડ્યું છે? કઈ નહીં, કઈ કાળા અહીંયા અંદરમાં આ બધું અહીંયા નહીં.
નહીં ચાલે એક આવું કેમ થાય ચાલ નિકા જલ્દી કરી લે નિકા હવે તો મને અહીંયા રહેવા જ નહીં દે અરે તારા પર દયા ખાઈ અને તને વગર ભાડે આ ચાલ માં રેવા દીધો તે દારૂ પી અને છોકરીઓની ઇજ્જત સાથે રમવા માટે નાલાયક સીમનભાઈ જયારે હું તમને કેતો તો ત્યારે તો તમે માનતા નતા કેતા તા કે મારો પીકે આવા ધંધા કરે જ નહીં હવે તમે જ કહો આવા ધંધા વાળા સાથે અમારે ચાલ માં રહેવું કેવી રીતે બોલો 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 બધા બોલો બોલો નિકળ નિકળ તું આ ચાલ માં છે નીકળી જાઓ આ ચાલી માં મોડું ના બતાડતા મને આજ પછી કાકી શિવર કાકા તમે સમજો છો એવું કશું જ નથી અરે 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 તમે જ બતાવો તો કેવું છે શિવર કાકા કાકી અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ જોયું જોયું અરે આ લોકો તો ના સમજ છે પણ તમે પણ ના સમજી શક્યા જ્યારે બગડેલો હતો ત્યારે કોઈને વાંધો નહોતો અને હવે હવે જ્યારે સુધરવા માંગે છે ત્યારે તમે બધા અરે અરે આપણે તો આ છોકરાને સુધરવામાં મદદ કરવી જોઈએ મદદ હા આપણે એને પરણાવવો જોઈએ પરણાવવો જોઈએ પણ તો પછી લગ્નનો ખર્ચો કોણ આપશે લગ્નનો ખર્ચો જીજાજી આપશે આપણે બધા આપીશું અરે હવે તો ડીજે વાળાને બોલાવીશું અરે નાચે જોએ ડીજે વાળે ડીજે 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 સદર સદર એ તારો બાપ સરદાર હું એ જ કહેતો હતો હા બોલવાનું ભાન રાખ જરા હું કોણ સરદાર છું સરદાર સમજ્યો ખબર છે હા કેવા સરદાર સરદાર નહીં તમે તો મૂરખના સરદાર છો શું કહેતો હતો તું બોલ હું એમ કહેતો હતો સરદાર હવે સરસ મજાનો મોકો મળ્યો છે લૂંટ કરવાનો મોકો સાંભળો ચીમનલાલની ચાલમાં નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે એ લોકોને ગરબા રમવા દો અને આપણે દાંડિયા રમીશું એટલે અરે સીધી વાત છે સરદાર મોકાનો લાભ લઈને તિજોરી સાફ કરી નાખી સાફ કોણ ગબ્બર નો બાપ જબ્બર સિંહ રાત્રે નહી થોડા દિવસે ચીમન ની તિજોરી અને ચીમન ને બંને ને ઉઠાવીને આટે લઈને આવીશ ક્યારે છે નવરાત્રિ ક્યારે છે નવરાત્રિ ક્યારે છે
તારે વાટડી ગોકુળ ના છોકરા ગોકુળ ના છોકરા જોઈએ તારે વાટડી પાણી ના ભરવા દો થોડું તારે માટલી गोपियों संग रास रमे कान्हा माखन चोर खाटी मीठी आमली हे आमली ने खाटा मीठा बोल खाटी मीठी आमली ने खाटा मीठा बोल गोपियों संग रास रमे कान्हा माखन चोर गोपियों संग रास रमे कान्हा माखन चोर खाटी मीठी आमली ने हाय मीठी आमली ने खाटा मीठा बोर खाटी मीठी आमली ने खाटा मीठा बोर गोपियों संग रास रमे कान्हा माखन चोर गोपियों संग रास रमे कान्हा माखन चोर खाटी मीठी आमली ने में कान्हा माखन चोर खाटी मीठी आमली ने खाटा मीठा बोर हर गोपियों संग रास रमे कान्हा माखन चोर खाटी मीठी आमली ने खाटा मीठा बोर हाँ गोपियों संग रास रमे कान्हा माखन चोर जीजा जी काले तो गरबा नी मजा आई गई नहीं ચિમન ભાઈ ગઈ કાલે તો આપણી ચાલ નો વટ પડી ગયો વટ પડી ગયો હજી સુધી રાત ની તમને ઉતરી નથી લાગતી હે ગરબા માં જ ખોવાઈ ગયા છો હલા પેલા બે ડાકુ આવો તમારી નાતના આવી ગયા જાઓ જેને ધોઈ નાખો જા 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 છું છું હવે ગમત પડશે હલા એ ધોઈ નાખો એમને ભાઈ ને પાછા નહીં આવતા Ha 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 ha
બેમાં ભળી ગયા બધા. હવે શું થશે જોયું ને? આ ડાકુઓ ને રૂમ આપ્યા હતા ને. શું કરશું હવે? તો ભાગશું ભાગશું ભાગો. શું કામ મગજની મેથી મારો છોકરો? પેલા મૂછેડા વાંદરાના હાથમાં બંદૂક છે, જીવ બચાવીને ભાગો 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 ભાગો, જીવ બચાવો. આ બાજુ જાઓ, અડધા આ બાજુ જાઓ, અને બાકીના મારી જોડે આવો. અને આ જીમનને ગમે ત્યાંથી શોધીને લઈને આવો. ચાલો બચી ગયા બનવા નીકળ્યો શિકારી. એ મારો માલ કોઈ ખાઈ નહી શકે. મોટી મૂછ રાખે છે, શરમ નથી આવતી? કેમ માર માર પતી ગયો? Oh,
ભલા પતંગની જેમ ઉડ્યો અને કપાઈ ગયા બધા તમે લેટ હેંગ ગો દોડી દોડીને થાકી ગયા પણ ચીમન પકડાતો જ નથી. થાકી ગયા ચીમનિયો કઈ છે? શોધો એને શોધો. લા સવારથી સાંજ થઈ ગઈ. લા પેટમાં ઉંદેડા દોડે છે. ભૂખ લાગી છે. ભૂખ. જાઓ ચીમનિયાને શોધો. જાઓ જાઓ. એ ચાલો માતા જાઓ. ચાલો ધારા હો જાય ઓડી જા. ધારા ધારા અવાજ તો ઇતિયા. ધારા ક્યાં છો? તારા 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 બોલો છો પણ ક્યાં છો? પણ દેખાતા કેમ નથી? ક્યાંથી? એ તારા હું અહીંયા છું. તમે છુપાઈ રહેજો, બહાર નહીં નીકળતા. એ ડોસે સાચું બોલ, ચીમન ક્યાં છે? સાંભા, ચીમનને છોડ. પકડ્યો કે છે? અરે હું એવું નથી કહેતો. તો શું કહે છે? મોઢું બંધ કર અને મારી વાત સાંભળ. એટલે સાંભળું જ છું. ચૂપ. હું એમ કહું છું કે ચીમનલાલની ચિંતા છોડ અને આ રહી પેલી તિજોરી, એને ઉપાડી લે. ચાલ. તિજોરી? એ ભાઈ 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 ભાઈ, એક મિનિટ. તમે બંને જાઓ જાઓ. અરે એ એ ઉભારો ઉભારો ભાઈ. અરે ઉભારો તિજોરી લઈને જાઓ. ભાઈ ઉભારો કહું છું. મારી પાછળ પાછળ મારી તિજોરી નહીં લઈ જવા દઉં. હું નહીં લઈ જવા દઉં. સરદાર, કે ખાધું ના હોય ને તો ભૂખ્યા પેટે પણ ગેસ. હવે મને એવું લાગે છે આ તિજોરી ખોલવા ચીમનિયાને શોધવો પડશે. ચીમનિયાને શોધવો પડશે. ચીમન? હા.
પાછળ જતો સરદાર લાગે છે કે સંતાઈ ગયા અલ્લા લાગે છે તો જાઓ એને શોધો એને શોધો ચલો શોધો જાઓ દોડો હા દોડો આર્યો ચિમન આર્યો 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 ચલો ઉઠો લઈ જા નહીં છોડો છોડો ભલે છોડો મારી પાસે કઈ નથી મારી પાસે કઈ નથી ચલો चावी ए क्या मर गया चाल वाला बताए आई आई आओ तमे भी नीचे अने जो चिमन नी तिजोरी मा केटला रुपया छे आओ 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 हां आओ कौन छे आओ आओ तिजोरी बताए आओ चिमन चावी आप चावी ચાવી તો ખોવાઈ ગઈ મન ચાવી આપે છે કે ગોળી ચલાવ અરે ચાવી નથી યાર આપી દે ને ચાવી યાર આવું શું કરે છે સવાર થી મને હેરાન કરે છે ચિમન ચાવી લાવ યાર પણ ચાવી ખોવાઈ ગઈ છે શું કરે છે લાવ ચાવી લાવ લાવ ને યાર લાવ અરે ચાવી આપી દો જિંદગી ભર પૈસા ને શું કરશો અરે પૈસા 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 કરીને મરી જશો ઉપર જશો તો શું પૈસા કમાવાના છે અરે કોણ છે આપણી પાછળ ખાવા વાળું દઈ દો ચાવી એને ચાવી આપો મારી નાખ નહીં આપો ચાવી નહીં આપો નહીં ચાવી આપ કા ચાવી લાય કા 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 જલ્દી કા ચાવી જાઓ જલ્દી ખોલ કાલિયા જલ્દી ખોલ મારી તિજોરી હવે ખોલી છું રાજા ખોલ 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 જલ્દી ખોલ જલ્દી ખોલ જલ્દી ખોલ 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 જો તિજોરી ખોલ રૂપિયા છે જો જો એ જલ્દી ખોલ ને ચાલ જલ્દી નીકળ કીધું થઈ જાય યાર ખોલ ખોલ જલ્દી ખોલ ખોલ જો 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 હા 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 ખોલ હા ખોલ ખોલ જીવને એમાં મૂક્યા છે ખોલ ખોલ બીજું ખોલ 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 બીજું ખોલ જો 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 એમાં જો એમાં જો 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 એમાં 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 જશે માલ હા એ જીવને એમાં જ મૂક્યા છે જો 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 લા ખોલ લે ખોલ દો હા જો ખોલ જો જલ્દી કાઢ કાઢ કઈ કરતી દૂર થઈ જાય કાઢ ખોલ પેલા પૈસા કઈ મેલ્યા જીમન દા પૈસા કઈ ગયા પૈસાના ચકરડા પર દુનિયાની ગાડી ચાલે છે આજે પુરવાર થઈ ગયું તમે લોકો મને કંજૂસ મચ્છર ચૂસ એમ કહીને ધિક્કારતા હતા ને તમારો એ ધિક્કાર હું સહન કરતો હતો તમારા ભવિષ્ય માટે અચાલીમાં જ્યારે કોકનો એક આંસુ પડતો ને તો એ આંસુને ઝીલીને હું મારી પોટલીમાં બંધ કરી લેતો અને મારી રૂપિયાની પોટલીથી એની મદદ કરતો ત્યારે આંસુ સ્મિત બનીને બહાર આવતા બહુ ખુશી થતી મને આ ચાલીનું ભાડું લેવું એ મારો ધંધો છે અને માણસાઈની રીતે કોઈની મદદ કરવી એ મારો ધર્મ છે અરે મારા ધર્મ કરમની પૂંજી મેં આ તિજોરીમાં બંધ કરીને રાખી હતી એ તિજોરી ખોલીને તમે મને ઉઘાડો પાડી દીધો
બંદ બુઠ્ઠી ખોલી નાખી તમે, એટલે હું મારી પતિને તિજોરીની ચાવી નહોતો આપતો. આભારી છું ભગવાન તમારી કે મને તમારા જેવો પતિ મળ્યો. અરે ગાડી, એની સાથે આટલો મોટો પરિવાર પડ્યો જેમાં જેમાં કોઈ ના જાતનો ભેદભાવ નથી, માત્ર એકતા અને પ્રેમ છે, માણસાઈનો સંબંધ છે, ઇન્સાનિયત છે. આજ આજે આ ચિમનભાઈની ચાર અમર થઈ ગઈ, અમર થઈ ગઈ. આ બધા આપણા થઈ ગયા, આપણા પરિવારના થઈ ગયા. વાહ ચિમનભાઈ, વાહ વાહ. આ સુધી મેં બહુ મોટા મોટા દાનવીર વિશે સાંભળ્યું હતું. રાજા હરિશ્ચંદ્ર અને દાનવીર કરણ વિશે પણ સાંભળ્યું હતું. તમારી માણસાઈ આગળ બધું જ નકામું છે. એક વિનંતી કરીએ છીએ, અમને બધાને આ ચાલમાં આશરો આપી આ ચાલના સભ્યો બનાવી દો. આજથી બધા તમારા શરણે આવી ગયા. સ્વીકારી લો ચિમનભાઈ, સ્વીકારી લો. ચિમનભાઈ, મને માફ કરી દો. તમારા જેવા ભગવાન જેવા માણસને હું કેવું કેવું બોલતી હતી, મને માફ કરી દો. અરે નહીં બેન, નહીં. માફી આપનારો હું કોણ? માફી આપનારો તો ઉપર બેઠો છે. તમારો પશ્ચાતાપ એ જ તમારી માફી છે. ભૂલી જાઓ બેન, બધું. ચિમનભાઈ, માણસ તો ઓળખવા હું થાક ખાઈ ગયો. ઉપરવાળા ભગવાનને તો મેં ક્યારેય જોયો નથી, પણ મારા સ્વરૂપમાં ભગવાનને મેં આજે જોયા છે. અરે નહીં, મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અરે નહીં. અરે હસ ગાડા હસ. કાકા, હું તમને આખી જિંદગી ખોટા સમજતો રહ્યો, પણ કાકા મને માફ કરી દેજો. હવે કામની વાત કરું. હા બોલો કાકા. આજથી તમારા બધાનું ભાડું, ગાલિયા નહીં ગાલિયા, બધાનું ભાડું 100-100 રૂપિયા વધાર્યું તમારા ભાવી માટે. છોકરા જોવે મારી વાટડી, પાણી ના ભર બાંધે ફોડે મારી માટલી. ગોકુળ ના છોકરા જોયે તારી વાટડી, ગોકુળ ના છોકરા, ગોકુળ ના છોકરા જોયે તારી વાટડી, પાણી ના ભરવા દું ફોડું તારી માટલી. ગોપીઓ સંગ રાસ રમે કાન્હા માખણ ચોર.